ગામડા છોડીને તમે ગુજરાત અમદાવાદમાં આવ્યા ત્યારે તમને કોઈ પૂછ્યું શેના માટે આવ્યા? તમે કીધું કે ગામડામાં પેટ ભરાતું હતું, પેટી નથી મળતી. પેટી એટલે સમજો છો ને? આ પેટી નથી ને એટલા માટે અમે અમદાવાદમાં આવ્યા. હવે હું તમને પૂછું, અમદાવાદમાં આવ્યા પછી તમને પેટી પણ મળતી થઈ ગઈ, હવે પાછા તમારે રિટર્ન બેક ટુ પેવેલિયન તમારા ગામડામાં જતા રહેવાનું? કોઈ ગામડામાંથી જ આવ્યા છો ને? ઓરિજિનલ અમદાવાદી તો અહીંયા બહુ ઓછા હશે. હિતેશભાઈ તમે ક્યાં ના? સાણંદ. આણંદ ભાઈ તમે ક્યાં ના? બારેજા. તમે ક્યાં ના? અમરેલી. જો એક લોકલ અમદાવાદી દેખાતો જ નથી. કોઈને કોઈ ગામમાંથી, તમે ને જો તમારા બાપા તમારા દાદા કોક તો આવ્યું જ હશે. તો હું તમને એમ પૂછું છું કે ત્યાંથી આવ્યા પછી તમારા પેટ ભરાતા હતા, પેટી નથી ભરાતી, અહીંયા આવ્યા પછી પુણ્યના ઉદયથી પેટી ભરાતી થઈ ગઈ, હવે રિટર્ન ટુ પેવેલિયન, આપણે આપણા ગામ જઈએ. ના મારા સાહેબ, હવે અમારે પટારા ભરવા. પટારા સમજે ને? તમારે કબાટ, તમારી ભાષામાં કબાટ. અને માની લો કે પુણ્યના ઉદયથી પટારા ભરાઈ જાય પછી હું કહું તો કે હવે અમારે ખટારા ભરવા. પેટ ભરાય પેટી, પેટી ભરાય પટારા, પટારા ભરાય ખટારા. ક્યાંય ઈચ્છા છે? અંત જ નથી. જહા લાહો તહા લોહો, લાહા લોહો પવટ ગઈ. ઉત્તરાધીનમાં ભગવાન મહાવીર કે છે, જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. તમારામાં અને સાધુમાં ફરક શું? અમારામાં તમારામાં અને અમારામાં ફરક શું? એક વાક્યમાં કહી દઉં. તમે કહેતા હો તો પેલા તમે કહો, તો હું કહું શું? નહીં, કપડાની બાબતમાં ખીસું. વેરી ગુડ. એ કે તમારામાં ખીસું નથી ને અમારામાં ખીસું. તમે ખીસું કીધું એટલે મને એક પ્રશ્ન પૂછવાનો મન થાય, ખીસું જમણે હોય કે ડાબે હોય? બોલો. ઘણાને ખબર નથી, હમણાં ચેક કરે છે ક્યાં છે. તમને કોઈ દાડો પ્રશ્ન ન થયો જમણે હોય કે ડાબે હોય? હે, ડાબે શા માટે? જમણા હાથે કાઢવું ઈઝી પડે એમ. આ તો હવે ડાબે છે એટલે હમણાં જમણે નાખ્યો તો ડાબેથી નીકળે. જેવી ટેવ પાડો એવી પડે. આ પાછળ હતું તો પાછળથી કાઢી લઈએ. ઘણાના પેન્ટમાં પાછળ પાકીટ નથી હોતું, વોલેટ નથી રહેતો. તમે પાછળ તો હાથ જાય શકે નથી, તો પાછળ જઈ શકે અને ડાબેથી જમણે ન જઈ શકે. તમે ટેલરને પૂછ્યું નહીં કે તું યાર ખમીજ બનાતા હે તો લેફ્ટ સાઈડ મેં ક્યો રખતા હે, રાઈટ મેં ક્યો નહીં રખતા હે? ઈ ખબર છે તમને ડાબી બાજુ છે? પેલા તરીકે છો કે નહીં ઈ તો કયો? અહીંયા જીવીએ છીએ એટલે નક્કી તો છે. મને આવા જ ભટકાયા. મને કે હૃદય ડાબી બાજુ છે ને એટલે ખીસું ડા. મેં કીધું પણ એનો મતલબ મને કે ક્યારેક આ હૃદય ચાલતું બંધ પડી જાય ને ત્યારે એક ખિસ્સાની અંદર કડકડતી નોટ નાખીએ ને એટલે પાછું એની ગરમી. ટેલર ને ખબર નો એવા જવાબો શોધી આવે છે. સંસારી અને સાધુમાં શું ફરક કહી દઉં? કપડાની બાબતનો ફરક નથી કે તો હું બીજો ફરક કહેવા માંગુ છું. મને જે મળ્યું એ સૌને મળે એનું નામ સાધુ, મને જે મળ્યું એ કોઈને ન મળે એનું નામ સંસાર. મને આ મળ્યું છે, મારી ઈચ્છા છે તમને બધાને આપવું છે. હું ના પાડું, બોલો. હું ના પાડું. તમે એમ કહેશો મારા સાથે તમે આટલા બધા લાવશો કે નહીં? મેં કીધું તું ચિંતા નહીં કર, અહીંયા ઘણા બેઠા છે. અમારા સાધુજી ભગવાન તો એક એક દિવસમાં ચાર ચાર ઓઘા બનાવીને અમને આપે એમ છે. મને જે મળ્યું એ બધાને મળે. એક જણ તો એવું કે મારા સાહેબ તમે રોજ દીક્ષાની વાત કરો ને, સમજો બધા દીક્ષા લઈ લે તો પછી ઓરાવશે કોણ? ઓરાવવા માટે અમારે રહેવું પડે કે ના રહેવું પડે? મેં એની ચિંતા નહીં કર. જે દિવસે આખું ગામ દીક્ષા લઈ લેશે ને તે દિવસે આ ઝાડ પર જેટલા પત્તા છે ને બધી રોટલી બની જશે, અને જેટલી નદીઓ છે ને બધું ઉકાળેલું પાણી બની જશે. ખાવા પીવાની ચિંતા તું નહીં કર, તારે લેવી છે કે નથી લેવી એની વાત કર. છટકબાજી. અમારી વાત છોડો, તમારી વાત બરાબર છે. મને જે મળ્યું છે એ કોઈને ન મળ્યું, ઊંડે ઊંડે એવી વૃત્તિ છે કે નહીં? છે કે નહીં? મને જેવો બંગલો મળ્યો એવો કોઈને ન મળ્યો. સ્વાર્થ વૃત્તિ આવે એટલે સંગ્રહ વૃત્તિ આવે જ. પૂછવા બહેનોને એક શાકભાજી લેવા જાય ને, રૂપિયા ચૂપિયા પછી ઉપરથી બે ભીંડા મફતિયા લઈને જ આવે. પૂછો એ બહેનોને, કોઈ દિવસ તમે એક્સ્ટ્રા બે રૂપિયા એ કાછિયણને આપ્યા ખરા? બે તું આ તડકાની અંદર અમારા માટે આટલી સરસ વ્યવસ્થા કરી આપે છે, તારું જે ચાર્જ લાગતું એ તો લઈ લીધો, ઉપરથી મારા તરફથી પાંચ રૂપિયા રાખ, તારી મહેનતમાં ખુશી ના આવ્યા છે.
આપ્યા કોઈ દિવસ કોઈ બહેનોએ? અને એ લોકો તમને શાક લેવા મોકલ્યા છે ને એમાં જો ઘરડા ભીંડા આવી ગયા, તમને તો કોઈ દારો કઈ લાવતા આવડતું જ નથી. શાક લાવ્યા તો ઘરડું લાવ્યા. એટલે ઓલો ઘણી વખત માથાનો ફરેલો, સાચી વાત છે, તને લાવ્યો છું ને એ મેં ભૂલ જ કરી, કઈ લાવતા આવડતું જ નથી. શાકભાજીમાં જાય તો બે ભીંડા વધારે લઈ આવવાના, બેરાસરમાં મારણ બેઠી હોય તો બે ફૂલ એક્સ્ટ્રા લેવાના જ, દેવાની કોઈ વાત જ નહીં.